हेलो फ्रेंड्स, आज आप धोरण 6 गुजराती माध्यम विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 7 गुप्त युग और अन्य शासकों विषय जोवानुं छे। चलो जोईए। ईस्वीसનની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ। ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી, તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી। આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે। સુવર્ણયુગ એટલે દેશની પ્રજાની સર્વોત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પ્રગતિ આબાદી। ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેનાથી પ્રશંસા વિદેશી મુસાફરોને પણ કરી છે। ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું। चंद्रगुप्त पहलो। हवे आ शू छे? तो गुप्त वंश एटले मौर्य वंश पछी गुप्त वंशनी धीरे धीरे स्थापना स्थपाई। तो आ वंश छे जे गुप्त वंश ए भारतनो सुवर्ण युग कहेवाय छे। एवुं शुं कामे? कारण के ए टाइम में जे पण लोको रहेता हता ने, तेनी तमामे तमाम जे व्यवस्था छे ते तेमां एनुं घणुं बधुं डेवलपमेंट जोवा मळे छे। तेथी ज भारतनो ए समय सुवर्ण युग कहेवाय छे। बराबर। हवे एमां पहेलुं जोईए, चंद्रगुप्त पहेलो। मगधना साम्राज्यमां श्रीगुप्त वंशनो स्थापक हतो। तेना पुत्रनुं नाम हतुं घटोत्कच गुप्त। घटोत्कच गुप्तना अनुगामी राजा तरीके चंद्रगुप्त प्रथम पाटलिपुत्रनी गादीए आव्यो। तेणे शक्तिशाळी लिच्छवी जातिनी कन्या कुमारी देवी साथे लग्न करी लिच्छवीओनी सहायथी तेणे मगध राज्यनो विस्तार कर्यो। तेणे मगधनी पासेना प्रयागराज एटले अलाहाबाद, सांकेत एटले अयोध्या जीती लई मगधनो विस्तार वधार्यो। तेणे महाराजने बदले महाराजीराज जेवुं गौरवपद બિરુદ ધારણ કર્યું હતું। તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડ્યા હતા। તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો। સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત વંશનો સંવંતનો સ્વીકાર કર્યો હતો। ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળકાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે। હવે શું કહેશે કે ચંદ્રગુપ્ત પહેલો, આ ચંદ્રગુપ્ત પહેલો કોણ હતો? તો જે ગુપ્ત છે, ગુપ્ત વંશ, એના સ્થાપક છે ને શ્રીગુપ્ત નામના કોઈક વ્યક્તિ છે। આ શ્રીગુપ્તનો જે પુત્ર છે એનું નામ છે ઘટોત્કચ। બરાબર। આ ઘટોત્કચ પછીનો જે પણ રાજા આવ્યો એનું નામ છે ચંદ્રગુપ્ત પહેલો। બરાબર વિદ્યાર્થી મિત્રો, એ આવેલો છે ઈસવીસન 319માં। બરાબર, એટલે આજથી લગભગ 1700 વર્ષ પહેલાંની વાત છે। પાટલીપુત્રની ગાદી આવ્યો, હવે એણે શું કર્યું કે આ ચંદ્રગુપ્ત પ્રથમે લિચ્છવી જાતિની કન્યા છે જેનું નામ છે કુમારી દેવી, એની સાથે લગ્ન કર્યા અને લિચ્છવીઓની મદદથી એણે મગધનો રાજ્ય વિસ્તાર છે એ વધાર્યો। પાટલીપુત્ર છે એ મગધમાં જ આવેલું છે, એ આપણને બધાને ખબર છે, આપણે મૌર્ય ચેપ્ટરમાં જ ભણી ચૂક્યા છીએ। હવે મગધની આસપાસના રાજ્ય એટલે પ્રયાગરાજ, અલ્હાબાદ છે, એ અયોધ્યા છે, આ બધાને જીતી લઈ અને મગધનો જે રાજ્ય વિસ્તાર છે એ આગળ વધાર્યો। હવે પોતે મહારાજ હતો પણ મહારાજને બદલે પોતે મહારાજ ધીરાજ નામનું બિરુદ છે એ ધારણ કર્યું હતું, એટલે એનું નામ શું હતું? મહારાજ ધીરાજ ચંદ્રગુપ્ત પ્રથમ। બરાબર, એવું એનું નામ હતું। અને જેનો એનો રાજ્યાભિષેક થયો ત્યારે એ પોતાને સોનાના સિક્કા બહાર પાડ્યા અને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યા। આજે કેમ કેલેન્ડર છે, આપણે ઇંગ્લિશ કેલેન્ડર છે, આપણો ગુજરાતી કેલેન્ડર છે, સંવંત છે, બરાબર છે, કે અત્યારે 2077 સંવંત ચાલી રહી છે આ વર્ષની નવી, તો એવી રીતે એની ગુપ્ત સંવંત પણ શરૂ કરાવી હતી। અને આ સંવંતથી સૌરાષ્ટ્રના વલભી રાજ્યના જે શાસકો છે એને પણ માનવી પડી હતી। સૌરાષ્ટ્ર એટલે આપણું ગુજરાત। બરાબર વિદ્યાર્થી મિત્રો, અને આ ગુપ્ત સંવંતના આરંભથી જ હિન્દના ઇતિહાસમાં જે કાળગણના છે એ કાળકાળક્રમ છે એ બધું શરૂ થયા હતા। ચલો આગળ જોઈએ। હવે સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પછી તેનો પ્રભાવી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો। સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ એટલે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે। આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે, તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે। તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી તેણે વિજયયાત્રા કરી હતી। દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવી તેણે આ રાજાઓને હરાવી તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા। રાજ્યોનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો, તેની સાહિત્ય સિદ્ધિઓ અને ચરિત્ર પણ નોંધપાત્ર હતા। તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું, કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી। એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે
તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તેના શાસન દરમિયાન અનેક મંદિર, બૌદ્ધ વિહાર, જૈન ઉપાશ્રયો બંધાવવામાં આવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા બહાર પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરવાનું કહ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઇચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતરિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. સમુદ્રગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. હવે આ સમુદ્રગુપ્ત કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો ચંદ્રગુપ્ત છે ને, એના પછીનો અને તેનો જ પુત્ર. ચંદ્રગુપ્ત પ્રથમ આપણે જોયું, મહારાજ ધીરા ચંદ્રગુપ્ત, એના પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત બરાબર છે, પ્રતાપી અને શક્તિશાળી રાજા તરીકે ઉભરી આવ્યો છે. હવે જેવો જે પ્રયાગરાજ એટલે કે પ્રયાગરાજમાં પાટલીપુત્રમાં એ શાસન કરવાની શરૂઆત કરે છે ને, ત્યારે તેના એક મંત્રી છે બરાબર છે, જેને નામ છે રાજકવિ હરિષણે. હરિષણે શું કર્યું છે, પ્રયાગરાજમાં એક સ્તંભ ઊભો કરાવ્યો છે જેને પ્રયાગ પ્રશસ્તિ કહે છે. અને સિક્કાઓ પણ આપણે ઘણા પ્રમાણમાં મળી રહે છે કે આ સમુદ્રગુપ્તની માહિતી મળી રહે છે. તેનાથી સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ એમાં ભણાવી છે. અને ઓછા સમયમાં ઉત્તર ભારતના રાજ્યથી માંડીને અફઘાનિસ્તાનના કુશાણ સુધી એનું તંત્ર છે, એની વિજય યાત્રા છે એ નોંધાવી હતી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે અહીં બિહાર છે, અહીં આપણું પાટલીપુત્ર છે, ત્યાંથી લઈને અફઘાનિસ્તાન સુધીની આખી વિજય યાત્રા છે એ સમુદ્રગુપ્તે એકલાય જ શરૂ કરી હતી. સાથે સાથે દક્ષિણમાં આપણે જોઈએ તો આ આપણું પાટલીપુત્ર છે ને, દક્ષિણ અહીંયા નીચે આવેલું છે, તો તેના 12 રાજાઓને હરાવી દીધા. પણ એનું રાજ્ય છે ખાલસા કરવાને બદલી એ શું કર્યું કે રાજાઓને ખંડિયા રાજા બનાવ્યા. મતલબ કે દર વર્ષે છે આ બધા રાજાઓ છે એ એક નક્કી કરેલી અમાઉન્ટ છે એ સમુદ્રગુપ્તને આપશે બરાબર છે, ચૂકવશે. અને સમુદ્રગુપ્ત છે એ કોઈ સામાન્ય માત્ર એક રાજા જ નહોતો પણ એક કવિરાજ પણ હતો. તેને અનેક કાવ્યનું સર્જન પણ કર્યું હતું, તેથી તેને કવિરાજનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેને કોઈ કાવ્ય હજી સુધી મળ્યા નથી. એના સિક્કામાં છે સમુદ્રગુપ્ત છે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તે સિક્કાઓ એવું દર્શાવે છે કે સમુદ્રગુપ્ત છે સંગીત પ્રેમી હશે. અને એના સમયમાં હિન્દુ ધર્મનું જે પાલન પોષણ છે ખૂબ વ્યાપક પ્રમાણમાં થયું હતું. જ્ઞાનીઓ છે તેની સોબત ઇચ્છતા હતા અને તે જ્ઞાનીઓની સોબત ઇચ્છતા હતા એવું હતું. જો એના સિક્કાઓમાં દર્શાવેલું છે કે સમુદ્રગુપ્ત છે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે બરાબર છે. જોઈએ હવે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય કહેવાય છે. સમુદ્રગુપ્તનું અવસાન થયું, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવી, એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત પર હુમલો કરી શકક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શકહારી બિરુદ ધારણ કર્યું, તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલા શકક્ષત્રપોને હાંકી કાઢ્યા. માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તાર અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૂગુ કચ્છ એટલે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત સામ્રાજ્ય રાજાને અખૂટ સંપત્તિના માલિક બન્યા. હવે આ આપણે જોવાનું છે ચંદ્રગુપ્ત બીજા વિશે. તો ચંદ્રગુપ્ત બીજો એટલે સમુદ્રગુપ્તનો પુત્ર બરાબર છે. સમુદ્રગુપ્તના પછી ચંદ્રગુપ્ત બીજો આવ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમશો યાદ રાખવાનું છે. પહેલા છે શ્રીગુપ્ત, પછી છે ઘટોત્કચ, પછી છે ચંદ્રગુપ્ત પહેલો, પછી છે સમુદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત પછી આવશે ચંદ્રગુપ્ત બીજો. આ રીતની આપણે સિરીઝ આખી યાદ રાખવાની છે. તો આ રીતે શું થાય છે કે હવે ચંદ્રગુપ્ત બીજો આવ્યો છે, તેણે પોતાના પિતા તરફથી જે વારસામાં રાજ્ય મળ્યું છે તેને સાચવ્યું જ નહીં પરંતુ તેને આગળ પણ વધાર્યું. પછી શું થાય છે કે ગુજરાતમાં જે સક્ષત્રપ લોકો રહેતા હતા, રાજાઓ રહેતા હતા, વિદેશી રાજાઓ હતા, તેને હરાવી અને તેનો અંત આણી દીધો બરાબર છે. તેઓ ફરી પાછા ક્યારેય પાછા આવ્યા નહીં ગુજરાત તરફ કે પૂરા ભારત તરફ. અને આ સક્ષત્રપોને હરાવ્યા તેથી જ તેનું નામ પડ્યું શકાહારી બરાબર છે. શું છે નામ? શકાહારી બરાબર. અને તે ચંદ્ર વિક્રમાદિત્ય પણ કહેવાય છે. અને વિક્રમાદિત્યના જ
नाम उपरथी विक्रम संवत पण शुरू करी हती जणे। 300 वर्षथी जे पण आ सक्षत्रपो पगदंडो जमावीने बैठा हता ने आपणा भारत उपर तेने हाकी काढ्या हता ई हता आपणा चंद्रगुप्त बीजा, बराबर छे। साथे साथे ई लग्न संबंधो बांधीने पोतानी सैन्यने मजबूत करता हता, तेथी तेणे गुजरातनो प्रदेश जीत्यो हतो अने तेना भागमां भृगु कच्छने स्तंभ तीर्थ आव्या, तेथी आ बंदरो आवता ज तेनुं आखुं साम्राज्य छे त्यां पैसा आववानी शरूआत थई गई अने पोते शक्तिशाळी अखूट संपत्तिना मालिक बन्या। अहीं आपणे जोई शकाय छे के समुद्रगुप्तना पुत्र चंद्रगुप्त बीजाए केटलुं शासन करतो हशे, बराबर छे। आना बंदरोथी आवता दरियाई वेपार शरू थयो अने पैसा एने मळवानुं शरू थयुं, बराबर। विद्यार्थी मित्रो हवे जोईए आगळ, चंद्रगुप्त द्वितीयना समयमां आवेला चीनुं यात्राळुं ફાઈ અને ચંદ્રગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા। ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મોને પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતો હતો। તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્ષેન શૈવ ધર્મી હતો। રાજ્ય રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા છે। હવે શું કહે છે કે ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં ચીન યાત્રાળુ છે ફાઈયાન કરીને આવેલો હતો। હા, પરંતુ એણે સમૃદ્ધિના બહુ વખાણ કર્યા છે કે ચંદ્રગુપ્ત પાસે વિશાળ સમૃદ્ધિ હતી, ખૂબ જ સમૃદ્ધિ હતી। ચંદ્રગુપ્તજી પોતે વૈષ્ણવ ધર્મી હતો, પરંતુ બીજા ધર્મ પ્રત્યે આદર રાખતો હતો। એ આપણે કઈ રીતે કહી શકીએ, કારણ કે એનો સેનાપતિ છે આક્રમકાર દેવ, બરાબર છે, એ બૌદ્ધ ધર્મી હતો, અને એનો રાજ્યમંત્રી છે એ વર્ષેન હતો, એ શૈવ ધર્મી હતો। આ રીતે આપણને ખબર પડે। જોઈએ આગળ, તેના શાસનકાળ દરમિયાન મેળવેલી સંસ્કૃતિ સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની ગયો છે। એના સમયમાં જે સાંસ્કૃતિક સિદ્ધિઓ મળી છે ને તેના તેથી જ આપણે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહીએ છીએ। તે વિદ્વાન અને કવિઓનો આશ્રય જાતા હતો, એટલે વિદ્વાન હોય અને કોઈ કવિ હોય તો એને આશ્રય પણ આપતો હતો। સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખ કાલિદાસ તેના જ રાજકવિ હતા। હવે કોઈ એમ પૂછે કે કાલિદાસ છે, આપણે કાલિદાસના ઘણા બધા દોહાઓ હિન્દીમાં ભણીએ છીએ, તો કાલિદાસને પણ આશ્રય આપણા ચંદ્રગુપ્ત બીજાએ જ આપેલો હતો। એના સિવાય છે ધન્વંતરી એના રાજવેદ હતા, બરાબર છે। સાથે સાથે જોઈએ તો વૈજ્ઞાનિક વરાહમીર હતા, વેતાલ ભટ્ટ હતા, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી આખો દરબારથી સુશોભિત હતો, બરાબર છે। આ બધાના નામ આપણે ખાસ યાદ રાખવાના છે। તેના સમયમાં શિલ્પ અને સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો। અજંતાના ઘણા કલાપ મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા। આપણે અજંતા ગુફા જે ભણીએ છીએ ને એ એના સમયમાં કલાપ મંડપો જે કલાના મંડપો છે એ તૈયાર થયા હતા। તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા। પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો છે એ બંધાવ્યા હતા બૌદ્ધ ધર્મના આશ્રય માટે। દિલ્હી પાસેનો મહેરોલી લો સ્તંભ તેના સમયમાં સ્થાપ્યો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે, દિલ્હી પાસેનો જે મહેરોલી લો સ્તંભ છે આપણે આ પિક્ચરમાં દેખાય છે લો સ્તંભ, બરાબર છે, એ એના ટાઈમમાં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બંધાયેલો હતો, પરંતુ અત્યાર સુધી પણ એને કાટ લાગ્યો નથી। લોખંડનો સ્તંભ હોવા છતાં પણ કાટ લાગ્યો નથી, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એ સમયનું સાયન્સ કેટલું પણ આગળ હશે। તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી। તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમો વેચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો। લગભગ ઈસવીસનથી 414માં અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું હતું। હવે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને પણ બીજી રાજધાની બનાવી હતી અને રાજ્ય વ્યવસ્થા અને રાજ્ય વહીવટ વ્યવસ્થિત કરવા માટે તેણે શું કર્યું હતું, રાજ્યના એકમોને નાના નાના ભાગમાં વહેંચી દીધા હતા અને ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન 414માં એટલે આજથી લગભગ 1600 વર્ષ પહેલાંની વાત છે, ચંદ્રગુપ્ત એટલે વિક્રમાદિત્યનું અવસાન થયું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો। બાકીનું હવે બીજા વિડીયોમાં જોશું, ત્યાં સુધી થેન્ક યુ।